स्टूडेंट्स, जो तुम जीटीयू ની અંદર અત્યારે ડિપ્લોમા 6 સેમેસ્ટર સ્ટડી કરી રહ્યા છો તો કે તમને દરેકને ખ્યાલ હોવો જ જોઈએ કે આ મહિનામાં એટલે કે જૂન મહિનાની અંદર 8 તારીખે એટલે કે 8 જૂન 2023 થી તમારા એક્સટર્નલ વાઇવા સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે અને એનું જો હજુ સુધી ડિટેલ શેડ્યુલ તમે નથી જોયું તો જીટીયુએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર એ મૂકી દીધું છે તો ખાસ ભૂલ્યા વગર ત્યાંથી ચેક કરી લેજો. હવે ઇન્સ્ટાગ્રામ પર મારા સુધી તમારા દ્વારા જે મેસેજીસ પહોંચ્યા છે, ઘણા બધા સ્ટુડન્ટે મને મેસેજ કર્યા છે કે સર આ એક્સટર્નલ વહીવાની વાત તો ઠીક છે, પરંતુ અહીંયા મેઇન જે અમને મૂંઝવતો પ્રશ્ન એ છે કે એક બાજુ વહીવાની ડેટ્સ આવી ગઈ, બીજી બાજુ D2Dની પણ જે એડમિશન પ્રોસેસ માટેની ડેટ કહીએ એ પણ ACPCA ડેટ ડિક્લેર કરી દીધી છે, પરંતુ આ બધી ડેટ આવવા છતાં પણ હજુ સુધી GTUએ પોતાની એક્સટર્નલ એક્ઝામની જે વાત કરીએ લેખિત પરીક્ષા તો કે એની ડેટ અહીંયા ડિક્લેર નથી કરી. તો તમારો એક્સપિરિયન્સ શું કહે છે કે આ જે એક્ઝામ છે એ લગભગ ક્યારે આવી શકે, તો એનો એક રફલી આઈડિયા પણ જો તમે આપી શકતા હોય તો અમારા માટે બહુ જ યુઝફુલ થઈ શકશે. તો તમે જો તમારો અત્યાર સુધીનું જે વહીવાનું ટાઈમ ટેબલ છે એ જો જોઈ લીધું હોય તો ખાસ ત્યાં તમને ખબર હશે જ કે તમારી કોલેજની અંદર કે પછી મોસ્ટ પ્રોબેબલી બધી કોલેજમાં જે તે બ્રાન્ચીસની અંદર જે વહીવા છે એ 15 તારીખ 17 તારીખે બહુ તો બહુ 20 તારીખ સુધીમાં કમ્પ્લીટ થઈ રહ્યા છે. પરંતુ અહીંયા ધ્યાનથી સાંભળજો, મેં એવું કીધું છે કે મોટાભાગની કોલેજીસમાં અને મોટાભાગની બ્રાન્ચમાં, દરેક કોલેજ અને દરેક બ્રાન્ચની વાત નથી કરી, જો તમે એ સર્ક્યુલરની અંદર જઈને તમે એની અંદર અલગ અલગ ઝોનની અલગ અલગ કોલેજ અને અલગ અલગ બ્રાન્ચનું એનાલિસિસ કરશો તો એના બેઝ પર તમને ખ્યાલ આવશે કે લગભગ છેલ્લા જે વહીવા છે કેટલી કોલેજમાં કેટલી બ્રાન્ચની અંદર તો લગભગ 26-27 તારીખ સુધી પણ ચાલી રહ્યા છે. ભલે તમારા વહીવા તમારી કોલેજમાં તમારી બ્રાન્ચમાં જલ્દી પતી ગયા હોય એવું પણ બને, પરંતુ કેટલી જગ્યા પર 26-27 તારીખ સુધી પણ વહીવા ચાલવાના છે. અને એ વાતને જો ધ્યાનમાં રાખીએ આપણે તો મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ છે, હું 100% નથી કહેતો, કારણ કે GTUની સિચ્યુએશન કેવી છે, GTUમાં કઈ રીતનું થાય છે તમને દરેકને ખ્યાલ છે જ, પરંતુ મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ છે કે 90% શક્યતા આપણે એવી કહી શકીએ કે એ એક્ઝામ આ મહિનાના એન્ડમાં કે પછી આવતા મહિનાના સ્ટાર્ટિંગમાં એટલે કે ફર્સ્ટ વીકમાં પણ આવી શકે. જેટલી પણ D2Dની ACPCA દ્વારા ડેટ ડિક્લેર થઈ છે, જે તમારી વહીવાની ડેટ છે, એ બધી સિચ્યુએશનને એ બધી ડેટ્સને લિંકમાં રાખીને જો આપણે આ ધ્યાનમાં રાખીએ તો એના બેઝ પર મેં તમારી સાથે આ ડેટ અત્યારે શેર કરી છે કે એ પ્રમાણે જો બધું થાય તો તમારું આખું વહીવાનું શેડ્યુલ, તમારી એક્સટર્નલ એક્ઝામનું શેડ્યુલ અને તમારું D2Dની એડમિશન પ્રોસેસનું શેડ્યુલ એક સરસ રીતે ફ્લોમાં ચાલી શકે, જે મને એવું લાગી રહ્યું છે કે જો GTU એને ફોલો કરે તો. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે અને આ ડેટને ધ્યાનમાં રાખીને તમે સરસ રીતે તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો એવી મારી આશા છે. અને તેમ છતાં પણ તમને કોઈ હજુ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ તમે જણાવી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો, અને એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમારી જો શેર કરી જ રાખી છે. અને એ બંને પ્લેટફોર્મ પર, ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર, આપણે ટાઈમ ટુ ટાઈમ ચશ્મા રહીશું જ કે જેથી આવા કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે તમારી સાથે, મતલબ કે તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે એનું સોલ્યુશન લાવી શકીએ અને તમારા ડાઉટ્સ દૂર કરી શકીએ. થેન્ક યુ સો મચ.